दक्षिण गुजरात में छेल्ला 3 दिवसथी धोधमार वरसाद पड़ी रह्यो छे, जेमां छेल्ला 24 कलाक में सूरत, कामरेज, सोनगढ़, डोलवाण में पण 4 इंच वरसाद खाबक्यो छे अने 5 तालुकाओं में 3 इंचथी वधु वरसाद पड्यो छे। भारे वरसादना पगले जळબંબાકારની स्थिति सर्जाई छे अने ज्यां जुओ त्यां पाणी ज पाणी नजरे पड़ी रह्यो छे। त्यारे सूरतना नीचाणવાળા વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતા લોકોનું જનજીવન ખોરવાયું હતું। સુરતમાં 6 દિવસથી સતત વરસી રહેલો વરસાદે સુરતમાં દરેક જગ્યાએ પાણી પાણી કર્યું છે, તો ત્યારે સુરતના આઝાદનગર એરિયામાં તમે જોઈ શકો છો કે ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હોય ત્યારે અહીંના લોકોનું જગજીવન ખોરવાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। આ પાણી ખાડીના પૂરમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ને, અને લોકોએ પોતાના કામ ધંધે જવા માટે પણ આ જે પાણી છે તેમાંથી પસાર થઈને જવું પડે છે, તો ત્યારે અહીંયા વારે ઘડીએ પાણી ભરાઈ જાય છે, તો ત્યારે ત્યાંના સ્થાનિક લોકોને પણ ઘણી વાર ફરિયાદ કે ગયા વર્ષે પણ આ રીતના પાણી ભરાયા હતા ત્યારે ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ લોકોનું કહેવું છે કે જે મત વિસ્તારના જે નેતાઓ છે તે માત્ર અહીં વોટો માટે આવી રહ્યા હોય અને જ્યારે આવી રીતે પાણી ભરાઈની અનેક સમસ્યાઓ આવે છે તો ત્યારે કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી। તો આમાં જે તમે જોઈ શકો છો કે જે બાઇક ચાલક છે તે કઈ રીતે પોતાની મુશ્કેલી જે પાણી ભરાયા છે તેની હાલાકીનો સામનો કરીને આવી રહ્યા છે, અને બાળકો પણ આ પાણીમાંથી પોતાના ઘરના ઘર બકરીના સામાન લઈ જઈ રહ્યા છે, તો ત્યારે આ પ્રકારને દરેક જગ્યાએ પાણી ભરાયો ત્યાં અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તો આ જે પાણી જે ભરાઈ રહ્યા છે તે ખાડીના પાણી છે, તો લોકોએ ગયા વર્ષે પણ આ પ્રકારના જ્યારે પાણી ભરાયા હતા ત્યારે પણ આ જ રીતનો માહોલ જોવા મળ્યો હતો, અને લોકોએ આ અંગેની ફરિયાદો અનેકવાર પાલિકાને કરી હતી, પરંતુ તેની સામે કોઈ પગલાં લેવામાં ન આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો ત્યારે આ જે પાણી જે દરેક જગ્યાએ ભરાયા છે તો ત્યારે લોકોનું જગજીવન ફરી રોકી દીધું હોય તેવું લાગે છે। કેમેરામેન આનંદ ભુરવ સાથે મિહાલી પટેલ, સુરત।